પ્રધાનમંત્રી અને મંત્રાલય. એક, નરેન્દ્ર મોદી. મંત્રાલય, કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદ અને પેન્શન, અણુ ઉર્જા વિભાગ, અવકાશ વિભાગ, તમામ મહત્વપૂર્ણ નીતિ મુદ્દાઓ અને અન્ય તમામ પોર્ટફોલિયો જે કોઈને ફાળવવામાં આવ્યા નથી તે. નરેન્દ્ર મોદીની 73 વર્ષની ઉંમરે નરેન્દ્ર મોદીએ સતત 3જી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા. તેઓ ઉત્તર પ્રદેશના વારાણસીથી 3જી વખત લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે. બે, રાજનાથસિંહ. મંત્રાલય, રક્ષા મંત્રી. રાજનાથસિંહ 72 વર્ષની ઉંમરે રાજનાથસિંહ દેશના ગૃહ અને સંરક્ષણ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ત્રણ, અમિત શાહ. મંત્રાલય, ગૃહમંત્રી અને સહકાર મંત્રી. અમિત શાહ 59 વર્ષ છે. અમિત શાહના દેશના ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે. ગાંધીનગરથી સતત 3જી વખત સાંસદ બન્યા. 4 વખત ગુજરાતના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પણ છે. નીતિન ગડકરી, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી. નીતિન ગડકરી 67 વર્ષની ઉંમરે નીતિન ગડકરીએ 2014થી મોદી સરકારમાં કેબિનેટ મંત્રી છે. તેઓ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓ મહારાષ્ટ્રના નાગપુરથી ચૂંટણી જીતીને સતત 3જી વખત સાંસદ બન્યા છે. જેપી નડ્ડા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, રસાયણ અને ખાતર મંત્રી. જેપી નડ્ડા 63 વર્ષની ઉંમરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓ 2014માં મોદી સરકારમાં આરોગ્ય મંત્રી હતા. તેઓ હિમાચલ સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. છ, શિવરાજસિંહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી. શિવરાજસિંહ ચૌહાણ 65 વર્ષની ઉંમરે પ્રથમ વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન બન્યા. મધ્યપ્રદેશના વિદિશાથી લોકસભા ચૂંટણી જીત્યા છે. 7, નિર્મલા સીતારામન, નાણામંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી. નિર્મલા સીતારામન 64 વર્ષની ઉંમરે નિર્મલા સીતારમણ અગાઉના સરકારમાં નાણામંત્રી હતા. તેઓ રાજ્યસભાના સાંસદ પણ છે. ડૉક્ટર એસ જયશંકર, વિદેશ મંત્રી. ડૉક્ટર એસ જયશંકર 69 વર્ષની ઉંમરે વિદેશ સચિવ પદેથી નિવૃત્ત થયા પછી દેશના વિદેશ પ્રધાન બન્યા. 2 વખત રાજ્યસભામાંથી સાંસદ તરીકે ચૂંટાયા. મોહનલાલ ખટ્ટર, આવાસ અને શહેરી બાબતોના મંત્રી અને ઉર્જા મંત્રી. મોહનલાલ ખટ્ટર 70 વર્ષની ઉંમરે મોહનલાલ ખટ્ટરે પહેલીવાર કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. 9 વર્ષે સુધી હરિયાણાના મુખ્યમંત્રી રહ્યા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૂતપૂર્વ પ્રચારક છે અને હરિયાણાના કરનાલથી પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. 10, HD કુમારસ્વામી, ભારે ઉદ્યોગ મંત્રી અને સ્ટીલ મંત્રી. 65 વર્ષે કર્ણાટકના ભૂતપૂર્વ પ્રધાન છે. તે પૂર્વ વડાપ્રધાન HD દેવગોંડાના પુત્ર છે અને વૈકાલિંગા સમુદાયમાંથી આવે છે. તેઓ NDAના સહયોગી જનતા દળના સેક્યુલરના નેતા છે. 11, પિયુષ ગોયલ, વાણિજ્ય અને ગૃહમંત્રી. પિયુષ ગોયલ 60 વર્ષે રાજ્યસભામાં નેતા રહી ચૂક્યા છે. પહેલીવાર લોકસભામાંથી સાંસદ તરીકે ચૂંટાયા છે. આ પહેલાં તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે સાંસદ બન્યા હતા અને અગાઉના સરકારમાં મંત્રી પણ રહ્યા હતા. મહારાષ્ટ્રની ઉત્તર મુંબઈ બેઠક પરથી સાંસદ ચૂંટાયા છે.